આપણે વાત કરવાના છીએ G20 વિશે G20 એટલે બધાના મનમાં એક વિચાર આવતો હશે કે જી એટલે વીસ દેશો સમૂહ પણ મિત્રો જી એટલે 20 દેશો સમૂહ નથી ઓગણીસ દેશનો સમૂહ પ્લસ એક યુરોપિયન યુનિયન કે જે મળી અને તેનું નામ જી ટ્વેન્ટી આપવામાં આવ્યું છે તો જી ને લગતા બધા જ આપણે ફેક્ટ જોઈશું બેઝિક ઇન્ફોર્મેશન જોઈશું અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે મહત્વની વસ્તુ છે કે ઘણી વખત કયા કયા દેશ જી ટ્વેન્ટી ના સભ્ય દેશો છે તો તેના દેશનું નામ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું રહે છે નવાર તો આપણે એ દેશોના નામને કઈ રીતે એક GK કે ટ્રીક ની મદદથી આપણે એને આસાનીથી યાદ રાખીએ તો એ ટ્રીક આપણે જોવાના છીએ તો પૂરો વિડિયો જોજો અને તમે વિડીયોને એન્જોય કરો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે મિત્રો વાત કરીએ વોટ ઇઝ જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી શું છે તો આપણે જે રીતે જોઈ ગયા કે જી ટ્વેન્ટી એ ઓગણીસ દેશ પ્લસ એક યુરોપિયન યુનિયન મળી અને એક એનું નામ આપવામાં આવ્યું છે જી ટ્વેન્ટી હવે એના વિશે આપણે થોડી વાત કરીએ તો કે જી ટ્વેન્ટી એ વિશ્વના પ્રમુખ અર્થવ્યવસ્થાવાળા દેશોનો સમૂહ છે જે રીતે આપણે જોયું કે જ્યાં ઓગણીસ દેશ પ્લસ યુરોપિયન યુનિયન મળે છે એ એ બધા વર્લ્ડના જે સક્ષમ અર્થવ્યવસ્થા ધરાવે છે છે દેશોનું આ સંગઠન બન્યું માટે જ જી ટ્વેન્ટીની જીડીપી છે એ વિશ્વની કુલ જીડીપીના નાઇન્ટી પર્સન્ટ ધરાવે છે બરાબર પછી આપણે વાત કરીએ તો કે જી ટ્વેન્ટીની સ્થાપના ક્યારે થઈ તો જી ટ્વેન્ટીની સ્થાપના મિત્રો છવ્વીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના ના રોજ થઈ હતી પછી વાત કરવામાં આવે કે તેની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી અને જી ટ્વેન્ટીની જે બેઠક હોય છે મિત્રો એને શિખર સંમેલન કહેવામાં આવે કદાચ એ પણ એક ક્વેશ્ચન પૂછાય તો આપણે યાદ હોવું જોઈએ કે જી ટ્વેન્ટીની બેઠકને શિખર સંમેલન કહેવામાં આવે છે અને જનરલી ભાગે વર્ષમાં એક વખત આ દર વર્ષે બેઠક યોજાતી રહે છે તો તેમના નેતાઓની જે પ્રથમ શિખર સંમેલન અથવા તો બેઠક હતી તે બે હજારને આઠમાં ડિસેમ્બર મહિનામાં યોજાઈ હતી અને તે સ્થળ હતું બર્લિન તો આપણે યાદ રાખશું બર્લિનમાં સૌપ્રથમ પ્રથમ જી ટ્વેન્ટીની પ્રથમ બેઠક હતી તે યોજાઈ હતી બરાબર પછી આપણે વાત કરીએ કે જી ટ્વેન્ટી કોની સાથે મળી અને કામ કરે છે તો જી ટ્વેન્ટી છે જનરલી ડબલ્યુ એટલે આપણે કહી શકાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પછી છે વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક પછી યુનાઇટેડ સ્ટેટ્સ સંયુક્ત રાષ્ટ્ર સંગઠન બરાબર આ આ ઉપરાંત રોજગાર સંગઠન આ બધા સાથે મળી અને તે જનરલી કામ કરે છે પછીની વસ્તુ છે કે જી ટ્વેન્ટીની જ્યારે બેઠક યોજાય તો જી ટ્વેન્ટીમાં જે બેઠક યોજાઈ હોય તેમાં ચર્ચા વિચારણા મુખ્યત્વે કયા મુદ્દા પર થતી રહે છે તો એ આપણે હોવું ખ્યાલ હોવો જરૂરી છે તો એના વિશે આપણે થોડી વાત કરીએ મિત્રો તો કે તો મિત્રો જ્યારે જી ટ્વેન્ટીની બેઠક યોજાય છે કે જેને આપણે શિખર સંમેલન કહેવાય તો ત્યારે જે ચર્ચા વિચારણા થાય ત્યારે તેના જે મુખ્ય મુદ્દાઓ હોય તે હોય છે જલીય પરિવર્તન એટલે કે પાણી પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ છે ઉર્જા ક્ષેત્રે પછી કોઈ આપણે જે જાતીય સમાનતા છે આતંક વિરોધી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે દેશના બધા જ દેશોના સક્ષમ વિકાસ અને આજના ટ્રેન્ડ મુજબ જે મહત્વનો મુદ્દો કહી શકાય મિત્રો બેરોજગારી તો શ્રમ વિશે પણ ચર્ચા વિચારણા થતી રહે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે ચીન અમેરિકા વિવાદ અથવા તો ભારત પાકિસ્તાન વિવાદ તો આ બધા જ મુદ્દાઓ છે તેના ઉપર આ બેઠક હોય શિખર સંમેલન તેમાં ચર્ચા વિચારણા થતી રહે છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે જી ટ્વેન્ટીની અત્યાર સુધી કુલ ચૌદ બેઠકો યોજાય છે તો આ ક્વેશ્ચન કદાચ પૂછાય જાય કે જી ટ્વેન્ટીની અત્યાર સુધી કેટલી બેઠકો યોજાય અથવા તો કેટલા શિખર સંમેલન યોજાઈ ગયેલા છે તો જવાબ આવશે ચૌદ બેઠક અને તેનું હવે પંદરમું જે નેક્સ્ટ બેઠક છે કે જેને શિખર સંમેલન કહેવાય તે હવે સાઉદી અરેબિયામાં યોજાશે બે હજારને વીસમાં તો આ જ આપણે યાદ રાખશું કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ એક્ઝામમાં પૂછા જાય કે નેક્સ્ટ હવે જે પંદરમું શિખર સંમેલન છે જી ટ્વેન્ટીનું તે કયા દેશમાં યોજાશે તો મિત્રો જવાબ આવશે સાઉદી અરેબિયામાં હવે આપણે વાત કરીએ તો કે મિત્રો જ્યારે આ બેઠક યોજાય છે ત્યારે અલગ અલગ દેશ દ્વારા એનું જે ચેર હોય તેના પર અલગ દેશના નેતાઓ બેસે બેસે છે બરાબર દર વર્ષે દર વખતે એક જ દેશના ચેરમેન હોતા નથી બરાબર તો કઈ રીતે હોય છે તો આપણે તમે જોઈ શકો છો આ જે પાંચ ગ્રુપ છે તેમાં બધા પાંચ ગ્રુપમાં બધા જે જી ટ્વેન્ટીના સભ્ય દેશો છે તેમને ડિવાઈડ કરી દેવામાં આવે છે જેમ કે ગ્રુપ વનમાં તમે ઓસ્ટ્રેલિયા કેનેડા જોઈ શકો છો ગ્રુપ ટુમાં ઇન્ડિયા રશિયા બરાબર તેવી રીતે બધા જ ગ્રુપમાં અલગ અલગ દેશોને ડિવાઈડ કરી દેવામાં આવે છે અને જ્યારે જે વર્ષમાં બેઠક યોજાય ત્યારે કોઈ પણ એક ગ્રુપમાંથી એક કોઈ દેશને પિકઅપ કરવામાં આવે છે અને તેમના નેતાને ચેરપર્સન બનાવવામાં આવે છે બરાબર તેવી રીતે હોય છે દર વર્ષે અને એ જ રીતે સાઉદ જે આપણે વાત કરીએ તો કે બે હજારને વીસમાં જે પંદરમું બેઠક યોજાશે તે સાઉદી અરેબિયામાં યોજાવાનું છે બરાબર હવે આપણે મિત્રો જે આપણો મેઈન મુદ્દો છે કે આ સભ્ય દેશો છે એને કઈ રીતે આપણે એક સિમ્પલ સરસ મજાની જીકેટ્રીકની મદદથી યાદ રાખી શકીએ તો આપણે ચાલો એ જીકેટ્રીકને જોઈએ બરાબર તો મિત્રો જીકેટ્રીક છે કે ગુરુજી અબ સીતા સીફ એસએસસી મે ગુરુજી અબ સીતા સીફ એસેસી મે સરસ મજાની મિત્રો ટ્રીક છે તમે ખાલી ચાર થી પાંચ વખત બોલશો તો તમને યાદ રહી જશે તો ટ્રીક છે ફરી આપણે એક વખત રિવાઇઝ કરીએ ગુરુજી અબ સીતા સીફ એસેસી મે તો હવે ટ્રીક મુજબ આપણે ચાલતા જઈએ અને બધા જ આપણે દેશો જે છે જી ટ્વેન્ટીના સભ્યો એ આપણે યાદ રહી જશે બરાબર તો મિત્રો ટ્રીક મુજબ આપણે જોઈએ તો કે ગુરુજી તો ગુરુજી પરથી જી એટલે જર્મની પછી આવે છે યુ તો યુ ફોર યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની વાત છે પછી આવે છે આર એટલે રશિયા યુ એટલે યુનાઇટેડ કિંગડમ મિત્રો અહીંયા બંને દેશ છે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ પછી આવે છે જી એટલે કે જે અને આઈ તો જે ફોર જાપાન અને આઈ ફોર ઇન્ડોનેશિયા તમે ઇન્ડિયા પણ લખી શકો બરાબર અથવા તો ઇટલી પણ લખી શકો ત્રણ વખત આ આવશે તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી ઇન્ડિયા છે ઇન્ડોનેશિયા છે અને વાત કરીએ તો કે ઇટલી પણ છે પછી આવે છે એ તો એ ફોર ઓસ્ટ્રેલિયા બી ફોર બ્રાઝિલ એસ ફોર સાઉદી અરેબિયા અને આઈ ફોર ઇટલી નેક્સ્ટ આપણે બીજી કોલમમાં જોઈએ તો કે ટી ટી એટલે તુર્કી પછી આવે છે એ તો એ ફોર આર્જેન્ટિના એમાં આર્જેન્ટિના પણ છે અને ઓસ્ટ્રેલિયા બંને છે એટલે એ કન્ફ્યુઝ થતા ને મિત્રો પછી છે સીતા સીફ એસએસસી મે તો સીફ એટલે સી તો સી એટલે ચાઇના આઈ એટલે ઇન્ડિયા એફ એટલે ફ્રાન્સ તો એ પણ યાદ રાખશો ખાસ બરાબર પછી આવે છે એસએસસી મે તો એસ એટલે સાઉથ આફ્રિકા એસ એટલે સાઉથ કોરિયા મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો નોર્થ કોરિયા નથી સાઉથ કોરિયા એ જી ટ્વેન્ટીનો સભ્ય દેશ છે બરાબર એ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે પછી આવે છે સી ફોર કેનેડા એમ ફોર મેક્સિકો અને ઈ એટલે યુરોપિયન યુનિયન તો આટલી વસ્તુ આપણને યાદ રાખવાની છે મિત્રો આ સરસ મજાની એક જી ટ્રીક પરથી કે ગુરુજી અબ સીતા શીફ એસએસસી મેં કે જેની મદદથી તમે આ વીસે વીસ જે સભ્ય છે આ જી ટ્વેન્ટી સંગઠનના એ આપણને આરામથી અને એક સરસ મજાની સરળ ટ્રીકથી આપણને યાદ રાખી શકાય છે તો મિત્રો તમને આઈ હોપ કે વિડીયો ખૂબ હેલ્પફુલ રહ્યો છે તમને પસંદ પડ્યો છે પ્લીઝ તમારી અભિવ્યક્તિ કમેન્ટ કરી મને જણાવો લાઇક કરો વધુને વધુ શેર કરો તેમજ આપણી ચેનલને મિત્રો સપોર્ટ કરો અને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો તમારા માટે એક ક્વેશ્ચન છે જી ટ્વેન્ટીને લગતો કે ભારત હવે ક્યારે ભારતમાં આ શિખર સંમેલન ક્યારે યોજા છે જી ટ્વેન્ટીનું નેક્સ્ટ શિખર સંમેલન એ કયા વર્ષમાં યોજાશે તો એ જો તમને ખબર હોય તો તમે પ્લીઝ એને કમેન્ટ કરી અને તમારી અભિવ્યક્તિ રજૂ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો એ જે પાઠશાળી યુટ્યુબ ચેનલ બાય બાય